નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છમાં પાઠ ચાર રવિશંકર મહારાજ વિશે આપણે માહિતી મેળવી આજે આ વિડીયોમાં આપણે રવિશંકર મહારાજના પાઠના શાળાંશની ચર્ચા કરીશું પાઠના લેખક છે ધીરુભાઈ પરીખ સાહિત્ય પ્રકાર જીવન ચરિત્ર ધીરુભાઈ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે તેઓ પીએચડી થયા છે પ્રસ્તુત કૃતિમાં લેખકે રવિશંકર મહારાજના જીવન અને કાર્યનો પરિચય કરાવ્યો છે મોટી આફતો આવે ત્યારે પણ કરુણામૂર્તિ મહારાજે માણસ માત્રમાં શ્રદ્ધા મૂકી પ્રેરણા પૂરી પાડી છે એમના જીવનના અનેક પ્રસંગો આપણા માટે પ્રેરણાદાયી બની રહે છે આ પાઠમાં રવિશંકર મહારાજે ઈસવીસન પ્રમાણે કરેલા કાર્યો વિશે પરિચિત થઈશું સૌપ્રથમ સંવંત પ્રમાણે સંવંત ઓગણીસો ચાળીસમાં મહાવદ ચૌદસ રવિશંકર મહારાજનો જન્મ થયો હતો ઈસવીસન અઢારસો ચોર્યાસી પચીસ ફેબ્રુઆરી રવિશંકર મહારાજનો જન્મ થયો વિદ્યાર્થી મિત્રો અહીં સવંત પ્રમાણે ઓગણીસો ચાળીસ અને ઈસવીસન પ્રમાણે અઢારસો ચોર્યાસીમાં રવિશંકર મહારાજના જન્મ વિશે માહિતી મેળવવાની છે ઈસવીસન ઓગણીસ અગિયાર વડોદરામાં ફતેશ્રીરામના અનાથાશ્રમમાં અનાથ બાળકોને દાખલ કરવા ગયા ઈસવીસન ઓગણીસો બાવીસ છિપિયાલથી સરસ્વણી જતા બહારવટિયાનો ભેતો થયો હતો ઈસવીસન ઓગણીસો એકતાલીસ કલોલ ગામમાં કોલેરાના રોગીઓની સેવા કરી હતી ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં અમદાવાદમાં હુલ્લડો ફાટી નીકળ્યા અને તેમણે લોકોને સમજાવ્યા હતા રવિશંકર મહારાજનું સાચું નામ રવિશંકર વ્યાસ રવિશંકર મહારાજના માતાનું નામ નાથીબા માતા પાસેથી ખૂબ જ ચાવી ચાવીને ખાવાનું શિક્ષણ તેઓ પામ્યા હતા રવિશંકર મહારાજના પિતાનું નામ શિવરામભાઈ પિતા પાસેથી તેમણે જીવનમાં સારી તેઓ કેળવવાનું શીખ્યા હતા તેમનો જીવનધર હતો લોકોની મૂંગા મૂંગા સેવા કરવી રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો ચરખો ચલાવી ખાડીના વસ્ત્રો પહેરવા સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું આ તેમનો જીવન મંત્ર હતો રવિશંકર મહારાજે આ પાઠમાં અલગ અલગ ગામોમાં જઈ તેમણે કરેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે આપણે માહિતી મેળવીશું ખેડા જિલ્લાનું ગામ જ્યાં રવિશંકર મહારાજનો જન્મ થયો હતો વડોદરામાં અનાથ આશ્રમમાં બાળકોને મૂકવા ગયા હતા જોગન ગામમાં રવિશંકર મહારાજે ગરીબાઈ અને ગંદકી દૂર કરી હતી ત્યાંના લોકોને સમજાવ્યા હતા કણભા ગામમાં ગીના ડબ્બા ચોડી જનાર ચોરને મળ્યા ચોર પાસે ચોરી કબૂલ કરાવી બનેછડા ગામમાં પણ ચોરીનો જ પ્રસંગ બન્યો હતો ચોરી કબૂલ કરાવવા મહારાજે આઠ દિવસના ઉપવાસ કર્યા હતા અને આખરે ચોરે પોતાની ચોરી કબૂલ કરી હતી ત્યાર પછી મહારાજ એક વખત છિપિયાલથી સરસ્વણી ગામે જતા હતા ત્યાં બહારવટીયાનો ભેતો થયો રવિશંકર મહારાજે બહારવટીયાઓને સમજાવી આઝાદીની લડતમાં ઝંપલાવવા કહ્યું રવિશંકર મહારાજ ત્યાંથી શુંડણા ગામે જાય છે સુંદરણા ગામમાં વરસાદથી લોકોના ઘરને થતું નુકસાન દૂર કર્યું લોકોના પડતા ઘરને ટેકો આપ્યો ત્યારબાદ તેઓ પેટલાદ ગામે પહોંચ્યા જ્યાં પુષ્કળ વરસાદને કારણે લોકો ફસાયા હતા એમને દોરદાની મદદથી ઊંચાણવાળા સ્થળોએ ખસેડ્યા રવિશંકર મહારાજ કલોલ ગામ પહોંચે છે કલોલ ગામમાં કોલેરાના દર્દીની જાતે સેવા કરે છે એમના ઝાડા ઉલટી જાતે સાફ કરે છે આમ તેમણે દર્દીઓની સેવા કરી હતી ત્યાર પછી રવિશંકર મહારાજ અમદાવાદ પહોંચે છે અમદાવાદમાં ખૂબ મોટા હુલ્લડો ફાટી નીકળે છે હિન્દુ અને મુસલમાન વચ્ચે ઘણી બધી ગેરસમજ ઊભી થાય છે લોકોને સમજાવ્યા અને હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના શબનો રવિશંકર મહારાજે જાતે જ અગ્નિસંસ્કાર કર્યો હતો રવિશંકર મહારાજ બનાસકાંઠા જાય છે ત્યાં પીવાના પાણી માટે લોકો વલખા મારતા હોય છે આથી રવિશંકર મહારાજે કૂવાઓ ખોડાવ્યા અને બોરિંગ કરાવ્યા હતા આમ રવિશંકર મહારાજના જીવન ચરિત્રમાંથી તેમણે અલગ અલગ ગામમાં જઈ જાતે કરેલી પ્રવૃત્તિઓ વિશે આપણે માહિતી મેળવી આવા તો અનેક કામો એમના જીવનમાંથી મળી આવશે રવિશંકર મહારાજના આવા લોકપ્રવૃત્તિને કારણે જ લોકો એમને ઘણા બધા ઉપનામથી જાણતા હતા રવિશંકર મહારાજના ઉપનામો રવિશંકર દાદા કહેતા કોઈ રવિશંકર મહારાજ કહેતા લોકોની મૂંગા મૂંગા સેવા કરતા આથી તેમને સેવક રવિશંકર મહારાજ તરીકે પણ ઓળખતા હતા કુવાઓને બોરિંગ ખોડાવવાથી તેમને બોરિંગવાળા મહારાજ તરીકે પણ જાણીતા થયા હતા અને ઝવેચંદ મેઘાણીએ તો તેમને માણસાઈના દીવા પણ કહ્યા છે આમ આ પાઠની સંપૂર્ણ માહિતી આપણે જોઈ એમના જીવનમાંથી ઘણી બધી બાબતો આપણે શીખવા જેવી છે